अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गणित अपनी स्वाध्याय पोथी नी अंदर प्रकरण 9 नी शुरुआत करी हती। प्रकरण 9 आपूं बेसिक पदावलियों ने नित्यसम। अगाउना तासनी अंदर आपणे सादरूप आपोना थोड़ा दाखलाओ जोई गया हता। हवे आपणे एनाथी आगळ सादुरूप आपोना केटलाक दाखलाओनी समझूती मेळवी लईए। पेज नंबर 10 एमां आपणे बे दाखला जोई गया हता सादुरूप आपो। हवे दाखला नंबर 3 ए वत्ता बी बीजा काउंसमां सी ओछा डी वत्ता ए ओछा बी एक काउंसमां बीजा काउंसमां सी वत्ता डी वत्ता 2 काउंसमां ए सी वत्ता बी डी। अहीं आपणे शुं करीशुं, अहीं ए छे ए वत्ता बी अने सी ओछा डी, तो आपणे सौ प्रथम ए नो गुणाकार आखा काउंस सी ओछा डी साथे करीशुं, बराबर। पछी वत्ता बी नो गुणाकार सी ओछा डी नी साथे करीशुं। ए ज रीते बीजा पदनी अंदर ए नो गुणाकार सी वत्ता डी साथे, ओछा बी અને તેનો ગુણાકાર સી વત્તા ડીની સાથે કરીશું। ફરી અહીં જોઈશું અંદર કે બેનો ગુણાકાર એ સી સાથે, બેનો ગુણાકાર બી ડી સાથે કરીશું, તો આપણો એના પછીનો પદ આવશે એ કાઉન્સમાં સી ઓછા ડી વત્તા બી કાઉન્સમાં સી ઓછા ડી વત્તા એ કાઉન્સમાં સી વત્તા ડી ઓછા બી કાઉન્સમાં સી વત્તા ડી વત્તા 2AC વત્તા 2BD આપણે લખી શકીએ। હવે અહીં જોઈએ આપણે એનો ગુણાકાર સી સાથે, ફરી એનો ગુણાકાર ડી સાથે કરતાં એ સી ઓછા એ ડી આપણને મળે છે, વત્તા બીનો ગુણાકાર સીની સાથે એટલે મળશે વત્તા બી સી, ઓછા બીનો ગુણાકાર ડીની સાથે મળશે બી ડી વત્તા એ સી વત્તા એ ડી। હવે જુઓ અહીં ઓછા બી ગુણ્યા સી, તો બી ગુણ્યા સી એટલે થશે બી સી, વત્તા ઓછા ઓછા બીનો ગુણાકાર ડી સાથે મળશે બી ડી વત્તા 2AC વત્તા 2BD, બરાબર। હવે આપણે અહીં પદોની ગોઠવણી કરીએ, એસી વત્તા એસી વત્તા 2AC જે સજાતીય પદો છે એમને લઈ લઈએ, ઓછા AD વત્તા AD ઉપરના પદમાંથી આપણે લઈએ, વત્તા BC ઓછા BC ઓછા BD ઓછા BD વત્તા 2BD। હવે અહીં એક ધન અને ઋણ ચિહ્નો આપેલા છે, AD ઋણ AD વત્તા AD બંને કેન્સલ થશે, વત્તા BC ઓછા BC કેન્સલ થશે, બરાબર। હવે અહીં આપણને જે પદ મળે છે અહીં જુઓ 2AC થશે વત્તા 2AC મળશે 4AC ઓછા, હવે જે BD છે એટલે 1 BD BD બંને ઓછા ઓછા વત્તા ઋણ ચિહ્ન એટલે ઓછા 2BD વત્તા 2BD થશે, એક ધન છે બીજું ઋણ છે બંને કેન્સલ થશે, તો આપણને વત્તા 2AC વત્તા 2AC એટલે મળશે આપણને 4AC। એ જ રીતે નીચેનો દાખલો છે, એ વત્તા બી વત્તા સી બીજા કાઉન્સમાં એ વત્તા બી ઓછા સી ઓછા 2AB। પહેલાં આપણે એનો ગુણાકાર એ વત્તા બી ઓછા સી સાથે કરીશું, પછી વત્તા બીનો ગુણાકાર એ વત્તા બી ઓછા સી સાથે, પછી સીનો ગુણાકાર એ વત્તા બી ઓછા સીની સાથે કરીશું, બરાબર। તો એની સાથે એ વત્તા બી ઓછા સી લખીએ, વત્તા બીની સાથે એ વત્તા બી ઓછા સી વત્તા સીની સાથે એ વત્તા બી ઓછા સી આપણે લખ્યું। હવે એનો ગુણાકાર એની સાથે તો મળશે એનો વર્ગ વત્તા એ ગુણ્યા બી થશે એ બી ઓછા એ ગુણ્યા સી એટલે થશે એ સી વત્તા એ બી વત્તા બીનો વર્ગ ઓછા બી સી, એ જ રીતે આપણે ગુણાકાર કરતા જઈશું, બરાબર। વત્તા એ સી વત્તા બી સી ઓછા સીનો વર્ગ ને ઓછા 2AB તો અહીં આપેલા છે। હવે આપણે અહીં પદીનો ગોઠવણી કરીએ, તો એનો વર્ગ વત્તા બીનો વર્ગ સીનો વર્ગ, આપણે અહીં ઉતરતા ક્રમમાં પદોની ગોઠવણી કરીએ, વત્તા 2AB વત્તા AB ઓછા AC, અહીં છે વત્તા AC ઓછા BC વત્તા BC ઓછા 2AB, ધન અને ઋણ ચિહ્નવાળા પદો જોઈ લઈએ, કેન્સલ થતા હોય કેન્સલ કરી દઈએ, ઓછા AC વત્તા AC કેન્સલ થશે, ઓછા BC વત્તા BC કેન્સલ થશે, અહીં વધે છે એનો વર્ગ વત્તા બીનો વર્ગ ઓછા સીનો વર્ગ વત્તા AB વત્તા AB, તો AB વત્તા AB એટલે થશે 2AB
ઓછા 2ab આપણને આપેલા છે એને આપણે લખીએ. હવે અહીં વત્તા અને ઓછા છે, બંને પદ અહીં કેન્સલ થશે તો આપણને પદ મળશે a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા c નો વર્ગ. આ આપણો જવાબ રહેશે. હવે એના પછીનો પ્રશ્ન છે ગુણાકાર કરો. ગુણાકાર કરતાં આપણે અગાઉ કરી જ ગયા છે એ જ પ્રમાણે, બરાબર? એટલે એક્સનો ગુણાકાર એક્સનો વર્ગ વત્તા 5ની સાથે કરીશું, વત્તા 3નો ગુણાકાર એક્સનો વર્ગ વત્તા 5ની સાથે કરીશું. એક્સ ગુણ્યા એક્સનો વર્ગ તો થશે એક્સનો ઘન, વત્તા 5 ગુણ્યા એક્સ થશે 5x, વત્તા 3xનો વર્ગ, વત્તા 5 તાલી 15, બરાબર? હવે અહીં જે ઘાતાંક જે છે, ઘાત જે છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ તો એક્સનો ઘન વત્તા 3 ઘાત છે, હવે 2 ઘાત આવશે, પછી 1 ઘાત આવશે, તો 3xનો વર્ગ વત્તા 5x વત્તા 15 આપણે લખી શકીએ. એ જ રીતે હવે જુઓ, એક્સનો વર્ગ ઓછા 4 અને એક્સ વત્તા વાય છે, તો પહેલાં એક્સનો વર્ગનો ગુણાકાર એક્સ વત્તા વાયની સાથે કરીશું, ઓછા 4નો ગુણાકાર એક્સ વત્તા વાયની સાથે કરીશું. હવે અહીં આપણે ગુણાકાર કરીએ તો એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ વાય ઓછા 4x ઓછા 4y મળશે. એ જ રીતે ત્રીજો દાખલો છે એક્સનો ઘન વત્તા 2 બીજા કૌંસમાં વાયનો વર્ગ ઓછા 3. તો અહીં આપણને એક્સનો ઘન બીજા કૌંસમાં વાયનો વર્ગ ઓછા 3 વત્તા 2 કૌંસમાં વાયનો વર્ગ ઓછા 3 મળે છે. તો અહીં હવે ફરીથી આપણે ગુણાકાર કરીએ, એક્સનો ઘન વાયનો વર્ગ ઓછા 3x3 ઘાત વત્તા 2y વર્ગ ઓછા 3 2 6 આપણને મળે છે. હવે એના પછીનો પ્રશ્ન છે ગુણાકાર કરો. અહીં 2x² વત્તા 3x² વત્તા 4 છે. અહીં પણ એ જ પ્રમાણે 2x² નો ગુણાકાર આખા પદની સાથે એટલે દ્વિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે અહીં થાય છે, બરાબર? તો 2x² x² 2x² 4 વત્તા 3 અને એની સાથે આખો કૌંસ ગુણાકાર કરીએ તો 2x² x² તો એક્સનો વર્ગ અને એક્સનો વર્ગ એટલે x4 ઘાત મળશે, ઓછા 2 2 4 x3 ઘાત વત્તા 4 2 8 x² વત્તા 3x² ઓછા 3 2 6x વત્તા 4 તાલી 12 થશે. હવે 2x4 ઘાત ઓછા 4x3 8ને 3 થશે 11x² ઓછા 6x વત્તા 12 આપણને મળે છે. એના પછીનો દાખલો છે 3x3 ઘાત ઓછા વાય 4x² ઓછા એક્સ વત્તા વાયનો વર્ગ. નહીં પણ એ જ રીત છે, 3x3 ઘાત છે એનો ગુણાકાર 4x² ઓછા એક્સ વત્તા વાયનો વર્ગ એની સાથે કરીશું, પછી ઓછા વાયનો ગુણાકાર પણ એ જ કૌંસ સાથે. હવે આપણે ગુણાકાર કરીએ, 4 તાલી થશે 12, x3 ઘાત અને 2 ઘાત ઘાતાંકોનો સરવાળો થશે 3 વત્તા 2 એટલે 5 ઓછા 3x4 ઘાત વત્તા 3x3 ઘાત વાયનો વર્ગ ઓછા 4x² વાય ઓછા ઓછા થશે વત્તા એક્સ વાય વત્તા વાયનો 3 ઘાત, બરાબર? એ જ રીતે ત્રીજો દાખલો છે. અહીં ત્રિપદી 1, 2 અને 3 પદ છે, અહીં પણ 3 પદ, ત્રિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે, બરાબર? તો હવે 3x² એની સાથે એક્સનો વર્ગ વત્તા 4x² આખો આપણે કૌંસ લઈશું, પછી ઓછા એક્સની સાથે આખો કૌંસ વત્તા 2ની સાથે આખો કૌંસ. એની ગણતરી આપણે કરીએ, ગુણાકાર કરતાં આપણને મળશે 3x4 ઘાત વત્તા 12x3 ઘાત વત્તા 3x² ઓછા એક્સનો ઘન ઓછા 4x² ઓછા એક્સ વત્તા 2x² વત્તા 8x² 2 આપણને મળી છે. અહીં જો સજાતીય પદોની આપણે જોડી તૈયાર કરીએ તો 3x4 ઘાત વત્તા 12x3 ઘન અને ઓછા એક્સનો ઘન, તો અહીં આપણે લખી શકીએ 3x² ઓછા 4x² વત્તા 2x² ઓછા એક્સ વત્તા 2 વત્તા 8x, અહીં વત્તા 8x છે. 3x4 ઘાત 12માંથી 1 જશે તો 11x નો ઘન, અહીં જુઓ 3 ઓછા 4 તો થશે એક્સનો વર્ગ વત્તા 2 છે, 2માંથી ઓછા એક્સનો વર્ગ બાદ કરીશું તો એક્સનો વર્ગ ઓછા એક્સ વત્તા 8x છે, તો આપણને 7x મળશે વત્તા 2, તો આપણને જવાબ શું મળશે, 3x4 ઘાત વત્તા 11x નો ઘન વત્તા 1x નો વર્ગ વત્તા 7x વત્તા 2 આપણને મળે છે. એના પછીનો દાખલો પણ એ જ રીતે છે, બરાબર? તો તમે આ રીતે ત્રિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે કરી શકો. હવે એના પછીનો પ્રશ્ન છે સાદુરૂપ આપો. જો 5x² 5x² 5 25,
હવે જો અહીં આપણે જોઈએ તો એ વત્તા બી અને એ ઓછા બી વાળું સ્વરૂપ આપણને મળે છે, બરાબર. તો અહીં આપણે સૂત્ર એનો વર્ગ ઓછા બીનો વર્ગનો ઉપયોગ કરીશું. તો અહીં મળશે એનો વર્ગ, અહીં એ તરીકે છે એક્સનો વર્ગ ઓછા પાંચનો વર્ગ વત્તા પચીસ. તો એક્સની વર્ગનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત ઓછા પચીસ વત્તા પચીસ, બંને કેન્સલ કરીશું તો આપણને જવાબ મળશે એક્સની ચાર ઘાત. એ જ રીતે બે એક્સ વત્તા ત્રણનો વર્ગ ઓછા નવ, અહીં એ વત્તા બી આખાનો વર્ગ એ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે દાખલો કરવાનો છે. તો એનો વર્ગ તો થશે બે એક્સનો વર્ગ વત્તા બે કાઉન્સમાં બે એ ગુણ્યા બી વત્તા બીનો વર્ગ ઓછા નવ, તો બે બે એક્સ ગુણ્યા ત્રણ વત્તા ત્રણનો વર્ગ, તો બે એક્સનો વર્ગ થશે ચાર એક્સનો વર્ગ, ત્રણ દુ છ, છ દુ બાર એક્સ વત્તા નવ ઓછા નવ, અહીં નવનો કેન્સલ થાય છે તો જવાબ આપણને મળશે ચાર એક્સનો વર્ગ વત્તા બાર એક્સ. એના પછીનો દાખલો પણ એ ઓછા બી આખાનો વર્ગ એ નિત્યસમનો ઉપયોગ કરીને કરવાનો છે, એ તમે જાતે કરી શકશો, બરાબર. ચાલો તો આટલા દાખલાઓ તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.